અરવલ્લી ભિલોડાથી મહત્વના સમાચાર. ગુજરાત રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે સરકારી હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ કાંતિલાલ પટેલ, જિલ્લા સદસ્ય નીલાબેન મડિયા, રસિકાબેન ખરાડી, ધનજીભાઈ નીનામા, વકીમભાઈ તવિયા, રાજુભાઈ નીનામા, મનોજભાઈ પટેલ, અધ્યક્ષ ડૉક્ટર હિનાબેન શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોનું ફૂલોના ગુલદસ્તા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, જિલ્લા સદસ્ય નીલાબેન મડિયા, અરવલ્લી જિલ્લા પંચાયતના લાલસિંહ ચૌહાણ તથા સાંસદ દીપસિંહ રાઠોડ, કોટેજ હોસ્પિટલ ભિલોડાના આજુબાજુના ગ્રામજનોને ડાયાલિસિસ સેન્ટરના લાભોથી માહિતગાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, જ્યોતિકા ખરાડી, અરવલ્લી. આજે જ્યારે ભિલોડા ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ હોય એ પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લાના અને સતત સામાન્ય માણસને કેમ વધારે શકે.